રાજ્યમાં પરંપરાગત રીતે જન્માષ્ટમી પર્વ નિમિત્તે વિશાળ શોભાયાત્રા નીકળી હતી. મોટી સંખ્યામાં યુવાન ભાઈ બહેનો ઢોલ નગારા ત્રાસાએ રાસ ગરબા લીધા હતા. હવે જો નખત્રાણાથી મારા પ્રતિનિધિ રશ્મિન ગાંધીનો એક વિસ્તૃત અહેવાલ. ધોરાજીમાં વર્ષોની પરંપરા મુજબ જન્માષ્ટમી પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકો પરંપરાગત રીતે જોડાયેલ શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. ડીજેના તાલે વાદ્યે ગાત્રે આ શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રામાં શહેરના રાજમાર્ગ ઉપર ફરી હતી. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. ઠેર ઠેર શોભાયાત્રાનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. ધોરાજી શહેર કૃષ્ણમય બની ગયું હતું. શોભાયાત્રા દરમિયાન નવયુવાનોએ મટકી ફોડવા માટે ગોવિંદા બન્યા હતા. શોભાયાત્રાનું પ્રસ્થાન ધોરાજીના માતાવાળી વિસ્તાર ખાતેથી કરવામાં આવ્યું હતું. મુખ્ય મુખ્ય માર્ગ ઉપર ફર્યું હતું અને ફરી આ શોભાયાત્રા પંચનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચી ત્યારે તેમનું વિશેષ સ્વાગત કરવામાં આવ્યું હતું અને શોભાયાત્રા સંપન્ન કરવામાં આવી હતી. આ પ્રસંગે ખાસ ધોરાજી વિસ્તારના ધારાસભ્ય લલિતભાઈ વસોયા, સીસી આંટાડા, બોધુભાઈ ચૌહાણ સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા. શોભાયાત્રાના કાર્યક્રમને સફળ બનાવવા માટે એક વિસ્તૃત આયોજન કરવામાં આવ્યું હતું અને લોકો ઓળ ઘોળ આ જન્માષ્ટમીના પર્વની ઉજવણી નિમિત્તે બની ગયા હતા. આજે કૃષ્ણ જન્મોત્સવ પ્રસંગ નિમિત્તે છેલ્લા 32 વર્ષથી ધોરાજીની અંદર તે ભગવાન કૃષ્ણની શોભાયાત્રા નીકળે છે. આ શોભાયાત્રા સમગ્ર ગુજરાતમાં સૌ પ્રથમ ધોરાજીથી શરૂ થઈ છે અને આજે પણ 32 વર્ષે ધામધૂમથી ધોરાજીની જનતા, ધોરાજીની ધર્મપ્રેમી જનતા એને ઉજવી રહી છે. આ શોભાયાત્રામાં સમાજમાં સારો સંદેશો જાય એટલા માટે વિવિધ પ્રકારના સંદેશાઓ સાથેના ફ્લોટ શણગારવામાં આવ્યા છે. તેમાં બેટી બચાવો અભિયાન હોય, સ્વચ્છતા અભિયાન હોય, વ્યસન મુક્તિ હોય, આવા તમામ ફ્લોટો સાથે સમગ્ર ધોરાજી શહેરની અંદર આ શોભાયાત્રા ફરે છે અને આ શોભાયાત્રાનું તમામ જ્ઞાતિ, તમામ ધર્મના લોકો ભાવથી સ્વાગત કરે છે.